વિરામ બાદ આપ સૌ દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમદાવાદના આંગણે આંતરરાષ્ટ્રીય સ્તરે આગામી દિવસોમાં ઉજવવામાં આવશે. આ શતાબ્દી મહોત્સવ 15મી ડિસેમ્બરથી 15 જાન્યુઆરી દરમિયાન ઉજવાશે. આ મહોત્સવમાં ગુજરાત ઉપરાંત સમગ્ર ભારત અને વિદેશમાં રહેતા અનુયાયીઓ સમક્ષ પ્રમુખ સ્વામીજી મહારાજના વૈશ્વિક જીવન કાર્ય, સંદેશ તેમજ સનાતન સાંસ્કૃતિક મૂલ્યો વિવિધ માધ્યમો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. અમદાવાદના પશ્ચિમ છેડે સરદાર પટેલ રિંગ રોડ પર 600 એકરની વિશાળ ભૂમિ પર પ્રમુખ સ્વામીજી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નગર કલ્ચરલ વન્ડરલેન્ડ બની રહેશે. પ્રમુખ સ્વામીજી મહારાજ નગરમાં વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો તેમજ વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે. આ વિશાળ નગરીમાં 600 એકર જગ્યામાં બાળ નગરી, લેન્ડસ્કેપ, ભવ્ય પ્રવેશ દ્વારો, વિદ્વાનોની પરિષદ માટે વિશાળ સભાગૃહ તથા દેશ વિદેશના ફૂલોથી સજાવેલા ગાર્ડન તેમજ હજારો લોકો માટે નાસ્તા અને ભોજનની સુવિધાઓ માટે ઉપાહાર ગૃહ સહિતની સગવડતાઓનું નિર્માણ કરવામાં આવશે. इस महोत्सव के लिए अहमदाबाद के पश्चिम छोर पर सरदार पटेल रिंग रोड के किनारे एक शानदार भव्य, दिव्य और नव्य प्रमुख स्वामी महाराज नगर का निर्माण किया गया है, जो 600 एकड़ भूमि पर फैला हुआ है. इस नगर में 15 दिसंबर 2022 से 15 जनवरी 2023 के दौरान एक महीने की अवधि के बीच विभिन्न माध्यमों से प्रेरणा का अमृत प्रवाहित होता रहेगा. सरदार पटेल रिंग रोड से आप प्रमुख स्वामी महाराज नगर का शानदार मुख्य प्रवेश द्वार देख सकते हैं, जो 150 फुट चौड़ा और 80 फुट ऊंचा है. यह प्रवेश द्वार भारतीय संस्कृति के महान ज्योतिर्धर संतों की याद दिलाएगा. उत्सव स्थल के दोनों ओर एक बड़ा पार्किंग स्थल होगा, जिसमें से प्रमुख स्वामी महाराज नगर में प्रवेश करने के लिए 6 अन्य विस्तृत प्रवेश द्वार होंगे. इनमें से प्रत्येक प्रवेश द्वार ब्रह्म स्वरूप प्रमुख स्वामी महाराज के विशिष्ट व्यक्तित्व, जीवन, कार्य, संदेश की स्मृतियां प्रस्तुत करेगा. एक हृदयना भाव थी आजना कार्यक्रम में पधार्या छो, એટલે ખૂબ આનંદ થાય છે આપ સૌને આવકારતા. હમણાં જ પૂજક નાનવત્સલ સ્વામીજીએ જણાવ્યું કે આ મહોત્સવનો હેતુ શું છે. એક વાક્યમાં કહેવું હોય તો આ મહોત્સવ ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ ઇન્સ્પિરેશન, પ્રેરણાનો મહોત્સવ છે. અનેક પ્રકારની પ્રેરણાઓ. મહોત્સવ તો આપણી ભારતીય સંસ્કૃતિનો એક આખું અંગ છે. ઉત્સવ પ્રિયા ખલુ માનવા, એટલે ઉત્સવો તો આપણે ઉજવીએ છીએ, પણ એ ઉત્સવોની પરંપરામાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આજથી દાયકાઓ પહેલા એક નવો આયામ ઉમેરેલો, એ હતો મહોત્સવ નગરનો આયામ, મહોત્સવ નગરનો કન્સેપ્ટ. સામાન્ય રીતે મહોત્સવ હોય તો સવારથી સાંજ સુધી હોય, ક્યારેક 2 દિવસ હોય, ક્યારેક 1-2 દિવસ, એકાદ અઠવાડિયા સુધી લંબાય. પરંતુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે મહોત્સવને એક સાંસ્કૃતિક આંદોલન બનાવી દીધું. 1985માં ઇંગ્લેન્ડમાં, 1995માં મુંબઈમાં ઠેર ઠેર આવા નગરોના આયોજનો કર્યા, અને સાંસ્કૃતિક મહોત્સવો દ્વારા લાખો લોકોમાં એક ચેતના જગાવી, જ્યોતિ જગાવી. એમનો શતાબ્દી મહોત્સવ આવ્યો ત્યારે એમનો જ વિચાર એમના ચરણે અર્પણ કરીને આ એક પ્રમુખ સ્વામી મહારાજ નગરની રચના કરવામાં આવી છે. આ પ્રમુખ સ્વામી મહારાજ નગર એ સામાન્ય રીતે કોઈ રેસિડેન્શિયલ નગર, 600 એકર લેન્ડમાં આ નગર ફેલાયેલું છે. અને આ 600 એકર ભૂમિ, આપ સૌ જાણો છો કે અમદાવાદમાં 600 એકર ભૂમિ પ્રાપ્ત કરવી કેટલી અઘરી બાબત છે, અને એક સાથે આટલો મોટો ટુકડો જમીનનો પ્રાપ્ત થયો કેટલી મોટી બાબત છે. પણ આ તબક્કે અમારે ખાસ એ ખેડૂત બંધુઓનો, એ બિલ્ડર ભાઈઓનો આભાર માનવો જોઈએ કે જેમણે ઉદાર ભાવે મહોત્સવ માટે આ જમીન વાપરવા માટે સંસ્થાને નિઃશુલ્ક એ રીતે વાપરવા માટે આપી, સેવાના ભાવથી આપી છે.